તો હે ગાઈઝ વેલકમ બેક વિથ અનધર વ્લોગ એન્ડ આઈ હોપ યુ ઓલ આર ગુડ. સો અત્યારે હું મારી કોલેજમાં છું અને આખી કોલેજ ખાલી છે, તો મેં વિચાર્યું કે ચલો એક કોલેજનો એક લાસ્ટ વ્લોગ બનાવી લો, પછી નથી મળવાના. તો આ છે સેન્ટ્રલ હોલ, બધા ઇવેન્ટ્સ બધી અહીંયા થતી હોય છે, મોસ્ટ ઓફ ટેલેન્ટ ડે, એન્યુઅલ ડે, બધું જ. એન્ડ ધેન બહુ મસ્ત છે કોલેજનું આખું કેમ્પસ, બહુ સરસ છે. આ વચ્ચેનું છે, સામે જે દેખાય છે એ કેમિસ્ટ્રીની લેબ છે FY માટેની. એન્ડ આ બધું કેમિસ્ટ્રી ડિપાર્ટમેન્ટ છે. એન્ડ આ પણ TY માટેની કેમિસ્ટ્રીની લેબ છે આઈડિયા. તો બસ એવી રીતે છે. અને આખું કેમ્પસ અત્યારે ખાલી છે બીકોઝ ઓફ કોવિડ, આખું કેમ્પસ ખાલી કરી દીધું છે. તો મેં વિચાર્યું કે લાવો એકવાર એક બ્લોગ બનાવી દઈએ આપણે. તો હું જાઉં છું હવે ઉપર પાટો મારવા અને તમને બતાવું કે કઈ જગ્યાએ કયો ડિપાર્ટમેન્ટ છે. ઓકે, આ ફિઝિકલ કેમિસ્ટ્રીની લેબ છે. ઓલરાઇટ, આ કેમિસ્ટ્રીવાળાનો લેબ છે અને હવે દાદરા ચડવાના છે ઉપર. ઓકે, તમે લખેલું છે, બહુ સરસ કેમ્પસ છે, બહુ મજા આવે એવું છે. હવે જો તમને અહીંથી બહારથી બતાવું તો સામે જે છે એ છે લાઇબ્રેરી, અહીંયા સામે જે છે આવડિયા લાઇબ્રેરી છે આવડિયા. એન્ડ અત્યારે તો તમે જોઈ શકો એમ છો બધું ખાલી છે કેમ્પસ, કારણ કે હજુ કંઈ નક્કી નથી, હજુ આવ્યા નથી એટલા માટે. તો તમને મેથ્સ લેબ બતાવી દઉં, આ ઇંગ્લિશની લેબ છે, ઇંગ્લિશની લેબ છે, આ મેથેમેટિક્સની લેબ છે, મેથેમેટિક્સ સ્ટાફ માટેનું છે ડિપાર્ટમેન્ટ, આ ઇંગ્લિશનું ડિપાર્ટમેન્ટ છે. એન્ડ એક મિનિટ, ચાલતા ચાલતા થાકી ગયો. સામે જે છે એ મારો ક્લાસ છે અને મેં તમને બતાવ્યું અહીંયા કેમિસ્ટ્રીની લેબ છે, અહીંયા સામે મેથેમેટિક્સની ડિપાર્ટમેન્ટ છે. ઓકે, ત્યાં પછી બધા ક્લાસરૂમ છે ને આવી રીતે અંદરથી, અને ડાયરેક્ટ પછી જશે આ મારો ક્લાસ છે આપણો TY મેથ્સનો આવડિયા. આ TY, આ SY ની લેબ છે મેથેમેટિક્સની. આ બધા રૂમ છે અહીંયા, સામે કેમિસ્ટ્રીની લેબ છે, આ બધા રૂમ છે, આ બધા ક્લાસરૂમ છે ઉપર. ઓકે, એન્ડ હવે આ ઉપરથી જશે સેન્ટ્રલ હોલમાં. ઓકે, તો સેન્ટ્રલ હોલ છે આખો ખાલી, બધા ફંક્શન મોસ્ટ ઓફ અહીંયા થતા હોય છે. હવે જઈશું નીચે. ઓકે, અને અહીંથી સામે જઈએ તો બાયોલોજીનો ડિપાર્ટમેન્ટ આવે, પણ આપણે ત્યાંથી નથી જવાનું, આપણે નીચેથી જવાનું છે. અહીંથી બે દરવાજા પડશે, બે બારી જવાનું આમ એક અને અહીંયા. ઓલરાઇટ, હું તમને અહીંથી વ્યૂ બતાવી દઉં. નટરાજનો મેઇન ગેટ છે અહીંયા, જો આ જે છે નટરાજનું મૂર્તિ, રાઈટ, આ મેઇન ગેટ છે VP સાયન્સ કોલેજનો. ત્રણ ગેટ છે, એક લાઇબ્રેરી બાજુ છે એ આમ જવાનું છે, એક આ બીજો અને ત્રીજો આમ છે, ત્રણ દરવાજા છે આ કોલેજમાં આવવા માટે. એન્ડ સૌથી સારું લોકો હોય ને તો યાદ છે, બાકી તમે જોઈ શકો છો ગ્રીનરી બહુ જ છે અહીંયા, એટલે શ્વાસ લેવામાં તકલીફ નથી પડતી. હવે નીચે જઈએ અને પછી બધું બીજું બધું જોઈએ. ઓકે, રંગોળી કોમ્પિટિશન થઈ હતી ને તેની રંગોળી પણ છે, તો રંગોળી પણ બતાવી દઉં તમને, સરસ રંગોળી બનાવી છે બધાએ. હું રહેવાનો હતો, પછી મેં વિચાર્યું કે નથી રહેવું, તો રંગોળી છે બધી. પછી ગાય રહી સરસ ચાવડિયા, હજુ પણ છે. આ ટેબલ ટેનિસનું ટેબલ છે, બે બે ટેબલ છે. આડવા 2022 વેલકમ કરવા માટે ઘણી બધી છે અહીંયા, તો અહીંયા પણ છે
ઇન્ડિયા છે. ધેન અહીંયા કુદરતી દ્રશ્ય બહુ સરસ દોર્યું છે, અહીંયા મોર છે અને સામે પણ છે, એ બતાવી દો તમને એટલે તમને શાંતિ મળે. વાવ, આ તો મેં વિચારી હતી ને જ છે, આ મારે દોરવાની હતી પણ પછી મેં ના દોર્યું, પણ બહુ સરસ છે, એક આવડી એન્ડ બીજી એક આ છે, તો ફિઝિક્સ લેબ છે આવડી એન્ડ આ ત્રીજો ગેટ છે અહીંયા, અને અહીંયા પણ એક ગેટ છે, મેઇન ગેટ, અને બધું તમે જોઈ શકો એમ છે. હું તમને થોડું બતાવી દઉં ડિટેલમાં, એટલે તમને થોડું વધારે મજા આવે. આ ગ્રીનરી બહુ છે અહીંયા, અહીંયા જો મોર પણ બનાવેલો છે. આ જે છે દરવાજો એનવીની સામે છે, અને આ છે અમારી કોલેજનું ગાર્ડન, ગાર્ડન પણ કહી શકાય, ઘણી બધી જગ્યા છે બેસવા માટે, થઈને સ્ટુડન્ટના બેસવા માટે. એન્ડ ધેન સામે લાઇબ્રેરી, સોરી લાઇબ્રેરી ક્યાં બોલું છું, કેન્ટીન છે, જે કેન્ટીન અત્યારે બંધ છે બીકોઝ ઓફ COVID-19, રાઈટ. એન્ડ સામે નટરાજની મૂર્તિ છે, હમણાં આપણે જોઈએ, ઓકે. અને બધું ગાર્ડન છે, આ બધા ક્લાસરૂમ છે, આ બધા ખબર પડી ગઈ. તમે લોકોને એન્ટ્રી લેવી હોય તો તમારે આ એન્ટ્રી, આ ગેટથી એન્ટ્રી લઈ શકો એમ છે. આ દરવાજા હંમેશા ખુલ્લા જ હોય છે એનવીની સામેની, ઓકે. તો આ થઈ વાત આપણા VP સાયન્સ કોલેજની, અને આ લાસ્ટ મંથ છે મારો VP સાયન્સ કોલેજની અંદર. એન્ડ પછી તો હું MSc કરવાનો છું ડિપાર્ટમેન્ટમાં, તો લાસ્ટ વાર મેં એક બ્લોગ બનાવી દીધો કે એક યાદી પણ રહી જાય, પતંગ પડી છે કપાઈને, પણ આપણે નહીં લઈએ, ઓકે. તો હવે થેન્ક્સ ફોર વોચિંગ, એન્ડ કંઈ પણ અપડેટ જોઈતી હોય તો મને કમેન્ટ કરી દેજો. મળીએ આગળ, બાય. સબસ્ક્રાઈબ કરી દેજો અગર નવા હોય તો તમે લોકો. બાય, મળીએ. જય શ્રી કૃષ્ણ.